કારણ કે રુઝાનબેન તમે જુઓ કે આ આઠ મહિનાની બાળકી, આજનો જ ઇન્દોરનો દાખલો, આઠ મહિનાની બાળકી, એક વર્ષનું આ બાળક નથી થયું. અને તકલીફ ક્યાં થાય છે એ તમે જુઓ કે એની ઉપર બળાત્કાર ગુજારનારું બીજું કોઈ નહીં પણ પરિવારનું જ સભ્ય. મને એક સાહેબ મગજ કામ નથી કરતું કે આટલી નાની બાળકી તો, અને પાછું મેડિકલમાં આવ્યું બી ખરા, ના તો ઘણી વાર તો આપણે થાય કે ચલો ભાઈ લોકોએ લખા લખી દીધું, પણ ના, મેડિકલમાં પ્રૂવ થયું કે એ બાળકી પર રેપ થયો. એટલે મારું તો મગજ કામ નથી કરતી કે વેર આર વી ઓલ ડ્રાઇવિંગ ટુ વોચ. આજની તારીખમાં બાપ દીકરીને રેપ કરે છે, બે દિવસ પહેલા યુપીમાં આવું થયું. એટલે મગજ કામ કરવાનું એકદમ બંધ થઈ ગયું છે, એકદમ બે. એટલે થાય છે કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. અને જયારે આપણે આ બધી વાત કરીએ છીએ, બીજા સ્ટેટિસ્ટિક્સ આપી દો, આપણે જયારે બાળકોની જ વાત કરીએ છીએ કે 1098 કરીને ચાઇલ્ડ હેલ્પલાઇન છે. લાસ્ટ યર કે 2017 16 એ લોકો પાસે 2 મિલિયન એટલે 20 લાખ કોલ આવ્યા છે, 20 લાખ કોલ, ને જેમાંથી 4.5 લાખ કોલ તો આજે 5 થી 14 વર્ષના બાળકો જે શ્રમ કરે છે. સાહેબ એ વાત ખાસ કહું, એટલા માટે અંદર લખ્યું છે કે એ લોકોના કોલ આવ્યા છે. કે એ લોકો બધા કઈ રેપ વાળા કોલ નથી, પણ હેરસ થાય, માર ખાય, જે બી બધા લોકો બાળકો જોડે જે પ્રોબ્લેમ થતો હોય એ વાળા પ્રોબ્લેમના કોલ આવ્યા છે. એટલે જયારે આપણે આ બધું અત્યારે વિચારી રહ્યા છીએ એટલે એ સમજ નથી પડતી. કારણ કે એક વાત તો સત્ય હતી, અમે જયારે બહેનોની વાત કરતા હતા ત્યારે રેપ 80 થી 85% રેપ ઓળખાણ એટલે કેવા, કાકા મામા આજુબાજુ વાળા રેપ કરતા હતા. કારણ કે એ લોકો ઓળખે ને, એ લોકોને પહેલા શું હતું, હવે એ ચેન્જ થયું છે થેન્ક્સ ટુ મીડિયા, થેન્ક્સ ટુ આપણે આટલા બધા હોબાલા કરીએ છીએ. ના તો પહેલા તો શું કે છોકરી જયારે રેપ થાય આજુબાજુ વાળા જોડે, જ્યાં કાકા મામા જોડે, તેની મમ્મીને કહે, તેની મમ્મી યા પપ્પા એને નવડાય નવડાય દે, એટલે કે ચૂપ બેસે, તારું નામ બગડશે તો તારું એ બદનામ થશે માર્કેટમાં. હવે થયું છે શું કે હવે એને વિક્ટીમને એને સર્વાઈવર ગણવામાં આવે છે. અને એટલે હિંમત કહીને બોલી છે કે આજની તારીખમાં આ બધા આપણી સામે આજે બધા કેસીસ આવી રહ્યા છે ને, આવા વચ્ચે પેલા ઈદગાહમાં એ બી અગેન યુપીમાં જ એવું થયું કે દીકરીને મમ્મી પપ્પા લગ્નમાં ગયા હતા અને લગ્નમાં એ છોકરીને 8-9 વર્ષની છોકરીનું રેપ થયું અને મારી નાખી. એટલે તમે સમજો મગજ કઈ કામ કરવાનું બંધ થઈ જાય છે કે આ લોકો ક્યાં કઈ દિશામાં જઈ રહ્યા છે. હવે જયારે આપણે આટલા બધા લોકો રેપ કરીને મારી નાખે છે તો અત્યારે એ બી આર્ગ્યુમેન્ટ થઈ રહ્યું છે કે પોક્સોમાં રેપની સજા બી મર્ડર છે અને મારી નાખવાની સજા, સોરી, રેપની સજા બી ફાંસી છે અને મારી નાખવાની સજા બી ફાંસી છે. તો હવે તેવું થશે કે બધાને લોકો રેપ કરીને મારી નાખશે. પણ મારે એ સામે દલીલ કરવી છે કે તમે આટલા બધા સુધી શું કહો વિચારો છો. મારી તો એ દલીલ કરવી છે કે ભાઈ જયારે 2-5 જલ્દી જલ્દી ફાંસીઓ થઈને ડિટરન્ટ થશે ત્યારે એ સામે લોકો રોકાશે કે નહીં ભાઈ હમકો જી હમ. પણ આ ફાંસી રોકાશે કે કેમ? રશ્મિબેન આજે ફાંસીની સજા જે વાતો થઈ રહી છે એક આવકારદાયક.